बनासकांठा जिल्लाना दियोदर तालुकाना बेसाणा रवेल रोड उपर वर्षो जूनू जिंजारेश्वर महादेवनू मंदिर आवेलू छे। आ मंदिरमां मात्र वर्षोथी धूणी पूजाय छे। कहेवाय छे कि आजथी 90 वर्ष पहेला अहीं जंगल हतुं, जेमां बेसाणा गामना महंत रूपपुरी महाराजे ચોમાસામાં 4 મહિના સુધી અન્ન પાણી વગર જંગલમાં ધૂણી કરી તપ કર્યું હતું। ત્યારબાદ ડીસાના માલગઢ ગામે કૈલાશ ટેકરી ખાતે જીવન સમાધિ લીધી હતી, જેમાં ધૂણી પર મહાદેવજીનું ત્રિશુલ જંગલમાં રહેતા અહીં આજુબાજુમાંથી ભક્તો ત્રિશુલની પૂજા અર્ચના કરતા હતા। જિંજારાના વૃક્ષ નીચે આ ધૂણી હોવાથી અને મહારાજે આ જગ્યા ઉપર તપ કર્યું હોવાથી આ સ્થાન અત્યારે જિંજારેશ્વર મહાદેવ તરીકે ઓળખાય છે। રૂપપુરીજી મહારાજ આવીને અહીંયા 4 મહિના ચોમાસું કર્યું, પોતે ધોણીનું નિર્માણ કર્યું અને ત્રિશુળ કરી અને પોતે 4 મહિના ચોમાસું કરી અને પછી પોતે ત્યાંથી ચાલી નીકળ્યા। ચાલતા ચાલતા ડીસામાં માલગઢ કૈલાસ ટેકરીને જઈ ત્યાં પણ પોતે જીવન સમાધિ લીધી। પછી મહાત્માએ કહેલું કે આ જંગલમાં કોઈક મંગલ થાય અને નાથજી મહારાજ આવશે તો વિશલપુરથી ગુલાબનાથજી મહારાજ આવી અને ધોણીનું નિર્માણ કર્યું અને સાથે સાથે મહાદેવજીની પણ પ્રાણ પ્રતિષ્ઠા કરી, પોતે 12 સાલ ખડી તપસ્યા રાખી ઓર સાથે સાથે 12 સાલ પહોંચી અનાજ ત્યાગ કરેલો હતો। અનાજ ત્યાગ કરી અને ભક્તોએ ભેગા થઈને બાપુને કીધું કે બાપુ આપ અનાજ ખાઓ। બાપુ કહે ભાઈ હું અનાજ લઉં પણ મારે અહીંયા કોઈ વરકાશન નથી, તો 40 ગામે થઈને બાપુને સહયોગ આપ્યો કે બાપુ આપ અનાજ આરોગો અને અમે તમારે સાથે રહી અને વરકાશન મોણું મોટી આપને દેશો। આ રીતે પોષ સુદ ચોથને સોમવાર આવે એ તિથિને દિવસે અમારે ગુલાબનાથજીની પ્રતિષ્ઠા થઈ હતી મૂર્તિની, સાથે સાથે એમનો પણ 12 મહિને અમે એમની વર્ષી નિમિત્તે પણ બટુ ભોજન રાખીએ છીએ, ભજન રાખીએ છીએ। પછી બીજી વર્ષી આવે છે આશોવદ 8મને, એ અમારા દાદા ગુરુ મહારાજની રૂપનાથજીની, એમાં પણ ભોજન હોય છે, ભજન હોય છે, ભક્તોની પણ સંખ્યાઓ પણ આવે છે અને હર સોમવાર અને પૂનમને સાંજે પણ ભજન હોય છે। આ જિંજારેશ્વર માજીનું મંદિર વડિયા ઢોંડવ નોખા રવેલ ભેસાણા આ ભક્તોની આવાની તપસી જગ્યા છે। ભેસાણા રવેલ વચ્ચે આવેલ આ જિંજારેશ્વર મહાદેવ મંદિર ખાતે ભક્તો દર્શન કરવા આવતા હોવાથી અહીં એક નાનકડા ગામનું પણ નિર્માણ થયું છે। આ મંદિર આજુબાજુ અનેક ખેતરો પણ આવેલા છે અને અનેક ઘરો પણ જે જિંજારા ગામ તરીકે ઓળખાય છે। ભેસાણા અને રવેલ વચ્ચે શ્રી જિંજારેશ્વર મહાદેવ મંદિર આવેલા, પ્રેમી ભક્તો ભાઈઓ શ્રી ભજનમાં સોમવારે પૂનમના દિવસે વધારે છે, આજુબાજુ ગામના માણસો વધારે છે અને દર્શન કરવાનો સ્થળ સારું છે અને અહીં સેવા પૂજા બહુ સારી થાય છે અને આનંદમાં રહે છે માણસો બધા।